નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી દ્વિતીય સત્ર પરીક્ષા છે એ શરૂ થઈ જવાની છે, બરાબર. તો એમાં આપણે ગુજરાતી વિષયમાં કેવું પેપર પૂછાય, કેવા પ્રશ્નો તમારે પાકા કરવા જોઈએ, તેના માટે આપણું જે મોડલ પેપર કહી શકીએ અને ખાસ કરીને મોસ્ટ ટાઈમ પેપર છે, આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે, બરાબર. તો આ પેપરમાં કેવા કેવા ક્વેશ્ચન લીધા છે હું તમને આખું ઓવરવ્યૂ આપી દઉં છું. તમારે વ્યવસ્થિત ઘરે પાકું કરી ત્યાર પછી તમે જો પેપર દેવા જશો તો આમાંથી ઘણા ખરા ક્વેશ્ચન છે તમને બેઠે બેઠા પૂછાઈ શકે તેવી શક્યતાઓ છે. રેડી? હવે પ્રથમ પ્રશ્નની આપણે વાત કરીએ તો એમાં શું પૂછેલું હશે તમને કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ચાર પ્રશ્ન તમને ટોટલ આપેલા હશે. રેડી? એમાંથી આ વિકલ્પવાળા ક્વેશ્ચન તમને ખ્યાલ છે, જેમ કે પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે બંને મિત્રોને શેનો અફસોસ હતો, તો પત્ર ખોવાઈ ગયો એનો, પત્ર ફાટી ગયો એનો, પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો એનો, નોકરી ન મળી એનો. હવે એમાંથી જે સાચો જવાબ આવતો એ તમારે લખવાનો છે. રેડી? તો આવી જ રીતના તમને ક્વેશ્ચન આપેલા હશે ચારે ચાર, એને તમારે વ્યવસ્થિત જે સાચો જવાબ આવતો એ ટીક કરવાનો છે. ખાસ કરીને ક્વેશ્ચન હું અત્યારે તમને ઓવરવ્યૂ આપું છું પેપરનું, પણ તમારે દરેકે દરેક પ્રશ્ન વ્યવસ્થિત પાકા કરવાના છે. રેડી? ત્યાર પછી આપણે એક બની વાત કરીએ તો એમાં કેવા ક્વેશ્ચન પૂછેલા હશે. નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો, છ માંથી ગમે તે ચાર. ખાસ કરીને જો આવી સૂચનાઓ જેટલી પણ પેપરમાં આપેલી હોય તમારે જોવાની છે, છ માંથી ગમે તે ચાર. આપણે અહીંયા છ છ ક્વેશ્ચન આપ્યો, એમાંથી તમને જે ચાર વ્યવસ્થિત આવડતા હોય એ તમારે જવાબ લખવાના છે. પણ આ આપણું પ્રેક્ટિસ પેપર છે એટલે અહીંના તમારે બધા જ ક્વેશ્ચન વ્યવસ્થિત પાકા કરવાના રહેશે. રેડી? ત્યાર પછી એક કની આપણે વાત કરીએ, એક કમાં કઈ રીતનો ક્વેશ્ચન હશે તમારે કે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો, એટલે કે ચારમાંથી ગમે તે ત્રણ. ટોટલ ચાર ક્વેશ્ચન આપ્યા છે, એમાંથી તમારે ગમે તે ત્રણ છે એ વ્યવસ્થિત લખવાના છે. દાંડી શા માટે પ્રખ્યાત છે, બધા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જો વિદ્યાર્થી. ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના કયા ફાયદા બતાવ્યા? માલધારી સ્ત્રી શા માટે મનોમન પસ્તાવો કરવા લાગી? ધીણોધર ભુજ્યો અને કાળો ડુંગર શા માટે જાણીતા છે? બધા મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે. રેડી? હાલ તમારે વ્યવસ્થિત પાકા કરી લેવાના છે. હવે એક ડની આપણે વાત કરીએ કે નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે. એટલે આપણે કહેતા હોય ને કે ભાઈ કોણ બોલ્યું અને કોને કીધું, એ રીતનો તમે જો પાઠ વહેંચો હોય તો તમને ખ્યાલ આવી જશે, બરાબર, કે આ વાક્ય છે કોણ બોલે છે અને કોને કહે છે. ત્યાર પછી આપણે આગળ પેપરની વાત કરીએ તો એમાં કેવા ક્વેશ્ચન પૂછે છે બે અમાં કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પદ્યના બે પ્રશ્નો તમને આમાં આપેલા છે કે કવિ વાસળિયામાંથી શું ઉતારવા માગે છે. રેડી? વિકલ્પ આપેલા છે. અને બીજું છે સીતાના સ્વયંવરમાં મુકેલ ધનુષ્યનું નામ શું. મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. રેડી? ત્યાર પછી આપણે બે બની વાત કરી કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યોમાં લખો. પાંચ પાંચમાંથી ગમે તે ચાર છે તમારે લખવાના છે. રેડી? પાંચમાંથી ગમે તે ચાર તમને જે આવડતા હોય તમારે લખવાના રહેશે. ત્યાર પછી બે કની આપણે વાત કરી તો બે કમાં શું પૂછેલું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો અને બબે માર્ક્સના ક્વેશ્ચન આપણે કહી શકીએ. રેડી? બબે માર્ક્સના ક્વેશ્ચન થોડાક તમે ચાર પાંચ લીટીનો જવાબ છે તમારે આમાં લખવાનો રહ્યો. ખાસ કરીને ક્વેશ્ચન તમે પાકા કરી લેજો, હું તમને અત્યારે ખાલી ઓવરવ્યૂ આપી રહ્યો છું. ત્યાર પછી બે એસ આપણે કહી તો અથવા બે ડ નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. એક કાવ્ય પંક્તિ તમને આપેલી છે એમાં તમારે કેના વિશે જો નર્મદની ભાઈ ખાલી જગ્યાને જીરવી, તો તમે ચેપ્ટર વાંચ્યું હોય તો તમને ખ્યાલ હશે ભાઈ આમાં કઈ કાવ્ય પંક્તિ લાગુ પડે છે. રેડી? પછી બે ઈ નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. એક પ્રશ્ન તમને પૂછેલો હશે તમારી એક્ઝામમાં. રેડી? તો એ તમારે જો આવ્યા આવ્યા ઓતરના દસના મેં પાંદરડા ખેતરડા ઓમ હીર કેરા છલી વળિયા રેલોલ, બરાબર. તો આ એમપી છે તમને વ્યવસ્થિત વાંચી લેવાની છે. આ સિવાય પણ ઘણી બધી કાવ્ય પંક્તિઓ છે પૂછાતી હોય છે તો એ પણ સાથે સાથે તમારે રીડિંગ કરી લેવાની છે. રેડી? ત્યાર પછી બે ઈની વાત કરી કે નીચે અવિભાગની કૃતિ સાથે બ વિભાગના યોગ્ય કર્તાના પ્રકાર જોડો. એક પ્રશ્ન છે તો આમાંથી જે કૃતિ છે સામે કરતા છે તો જેની સામે જે લાગતું એ તમારે ટીક કરવાનું રહેશે. રેડી? આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાશે. કર્તાવરો અને કૃતિ કોને લખેલું છે, કયા પાઠમાંથી લીધેલું છે, કયા ગદ્યમાંથી લીધું છે, આવા ક્વેશ્ચન તમને એક્ઝામમાં જોવા મળશે જ. ત્યાર પછી જે માગ્યા મુજબ ઉત્તર લખો. વ્યાકરણ વિભાગ આખો આપેલો છે. વ્યાકરણમાં અલગ અલગ પોઈન્ટ છે, જેમ કે જોડણી પૂછેલી છે, સામાન્યાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો. રેડી? તો આ બધા તમારે વ્યવસ્થિત પાકા જ કરવાના છે. પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. રેડી? એ પણ તમને આવડી જવા જોઈએ. મથાળે છાપેલા નામ સરનામાવાળો કાગળ, સ્વયંવરમાં કન્યા પસંદ કરેલ વરને પહેરાવે છે તે માળાને શું કહેવાય, નગરનો નાશ. રેડી? પછી રૂઢિપ્રયોગનો અર્થ આપી તેને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. રેડી? તો જે જવાબ આવે રૂઢિપ્રયોગનો અર્થ આપણે કહેતા હોય, બરાબર, શ્વાસ ચડવો, તો એનો જે જવાબ આવે એને તમારે એક વાક્યમાં ઉપયોગ કરી અને લખવાનું રહેશે. ત્યાર પછી છ છે કે નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. એમાં છે વાસળીએ કઈ, કુમતા લટકે ચાર,
હું બે એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં, તો એ તમારે વિશેષણ શોધી અને વિશેષ એ શોધીને તમારે એમાં લખવાનું થશે. ખાસ કરીને વ્યાકરણ વિભાગ વ્યવસ્થિત એક વખત જોઈ લેજો, નહીંતર પછી એક્ઝામમાં વ્યાકરણમાં માર્ક્સ જાય નહીં. કારણ કે વ્યાકરણ એવો વિષય છે કે તમે ઝડપથી એમાં માર્ક્સ છે એ તમારું આખું પેપરમાં ટાઈમ બચાવવાનો કોઈ વિષય હોય તો વ્યાકરણ વિભાગ છે, ત્યાંથી તમે ઝડપી બધા માર્ક્સ છે કવરઅપ કરી શકો છો. પછી જે વિરામ ચિહ્નોવાળા ક્વેશ્ચન હશે, ક્રિયા વિશેષણ પૂછશે તમને, ક્રિયાપદ શોધીને લખવાનું કે બરાબર, શબ્દકોશના ક્રમ ગોઠવવાનું કે અ આ ઈ પ્રમાણે આપણે જે ગોઠવતા હોય વ્યંજન સ્વર વ્યંજન એ રીતના, તો આ ટાઈપના બધા જ ક્વેશ્ચન તમને એક્ઝામમાં જોવા મળશે. આ બધી પ્રેક્ટિસ માટે તમને આપેલા છે, એટલે ઘરે પ્રેક્ટિસ કરવાની છે તમારા પેપરની. રેડી? ચાર અની આપણે વાત કરીએ તો નીચે પહેલાં મુદ્દાઓના આધારે વાર્તા લખવાનું યોગ્ય શીર્ષક આપો, તો તમને આ પોઈન્ટ આપી દીધા બધા. રેડી? હવે આ પોઈન્ટને શું કરવું, તમારે એક એક પોઈન્ટના આધારે એક એક બે બે વાક્ય એને બનાવવાના, જેથી કરી આખી વાર્તા બની જશે અને વાર્તાનું કંઈક નામ એટલે કે શીર્ષક તમારે આપી દેવાનું છે, એટલે તમારા માર્ક્સ છે એ કમ્પ્લીટ થઈ જાય. પછી એક પત્ર તમને લખવાનું કીધેલો છે, તો પત્ર કેવી રીતના લખો એ પણ ખાસ જોઈ લેજો. હેડિંગ કઈ બાજુ લખવું, વિષય કેવી રીતના લખો, એટલા માટે જ તમારે પ્રેક્ટિસ પેપર આપેલું છે, જેથી કરી તમને એક્ઝામ ટાણે ખબર ન પડે કે ભાઈ શું કરું. પહેલાં તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે. ત્યાર પછી તે નીચે આપેલા વિષય ઉપર આશરે 15 વાક્યોમાં નિબંધ લખો, ગમે તે એક. રેડી? તો જો ટેલિવિઝનના લાભાલાભ છે તો એ પણ આઈપી છે. પછી અત્યારે એવો પણ પ્રશ્ન નિબંધ પૂછી શકે કે ભાઈ મોબાઈલથી થતા ફાયદા અને ગેરફાયદા, મોબાઈલના લાભાલાભ, ઇન્ટરનેટના લાભાલાભ, એ રીતના કોઈ પણ ક્વેશ્ચન છે નિબંધમાં તમને આવી જાય. નિબંધ તો ઇઝીલી બધા વિદ્યાર્થીઓ છે એ લખી જ શકતા હોય છે વ્યવસ્થિત. પછી લાસ્ટમાં તમને આ રીતના પંક્તિઓ કહેવતનો વિચાર વિસ્તાર તરીકે પણ પૂછી શકે. આડસે જીવતા માણસની ખબર છે તો શું કામ છે, કેવી રીતના છે, એ બધી વસ્તુ તમારે તેમાં લખવાની. પાણી અને વાણી વિચારીને વાપરો, આ બધી વસ્તુનો સાર તમારે લખવાનો. ભાઈ આમ શું કામ આપણે કહી શકીએ, પાણી અને વાણી વિચારીને વાપરો, એનાથી શું ફેર પડે, માણસના જીવનમાં શું ફેર પડે, આ બધી વસ્તુ છે તમારે આમાં લખવાની થાય, જેથી કરી તમને પૂરેપૂરા માર્ક્સ છે આમાં મળી શકે. તો આ ટાઈપનું તમારું જે પેપર છે એ તમારું જે વાર્ષિક પરીક્ષાનું પેપર હશે આ પેટર્નમાં હશે. રેડી? આપણે અત્યારે પેટર્નની વાત કરી, ક્વેશ્ચન જોઈ લીધા કેવા કેવા પૂછાશે, અને આમાંથી ઘણા ખરા ક્વેશ્ચન એક્ઝામમાં આવી પણ શકે, એટલે વ્યવસ્થિત આ પેપર તમારે પાકું કરી લેવાનું છે. ત્યાર પછી બીજા તમારા જે વિષય છે એના પણ આપણે મોડલ પેપર છે જે મોસ્ટ ટાઈમ પેપર છે આપણી ચેનલ પર મૂકી દીધા છે, ખાસ એ પણ તમે વિઝિટ કરી લેજો, જોઈ લેજો. અને ખાસ કરીને તમારું ધોરણનું પ્લેલિસ્ટ છે તેમાં એક વખત વિઝિટ કરીને ચેક કરી લેજો, એમાં ઘણા બધા વિડીયોઝ છે આપણે મૂકેલા છે જે તમને એક્ઝામમાં ખૂબ ઉપયોગી બનશે. આ ઉપરાંત કાંઈ તમારા સજેશન હોય તો ખાસ કરીને મને કોમેન્ટ કરીને કહેજો, જેથી કરી આપણી ટીમ દ્વારા એના પણ વિડીયોઝ છે બનાવી શકીએ. રેડી? તો આજે આપણી સાથે જેટલા પણ નવા બાળકો જોડાયેલા છે તે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ અમારા દ્વારા કોઈ પણ વિડીયોઝ મૂકવામાં આવે તો તરત તમને અપડેટ મળતી રહે. આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.